कोरोना वायरस ने लेने समग्र विश्व में महामारी सर्जाई छे त्यां भक्ति शक्ति अने आस्थाना अनेक स्थानों पर आ वायरस नु संक्रमण न फैलाय ते माटे काळजी रखाता गुजरातना अनेक धार्मिक स्थळों लॉकडाउन दरमियान बंद राखवामां आव्या हता। जो कि अनलॉक वन शुरू थता सरकार द्वारा मळेली केटलीक छूटछाट ने आधारे 90 दिवस सुधी दर्शनार्थीओ माटे आ बंद थयेला बहुचराजी माताजी मंदिरना द्वार सोमवारे खुली गया छे, जेने लईने माई भक्तोमां खुशीनो माहोल छवायो छे। गुजरातना ख्यातनाम बहुचराजी मंदिर भक्तोनी आस्था अने श्रद्धानुं केन्द्र रह्युं छे। त्यां माता बहुचराजीना सानिध्यमां अनेक पावन कार्यो करवामां आवता होय छे। जो के सोमवारे अनलॉक वनमां मळेली मंदिर खोलवानी मंजूरी बाद सोमवारे सरकारनी कोविड-19 रक्षण माटेनी गाइडलाइनने अनुसरीने मंदिर संचालकों द्वारा दर्शनार्थीओ वच्चे सामाजिक अंतर जळवाय, दरेक लोको सेनिटाइजरनो उपयोग करे अने मास्क पहेरीने दर्शन माटे मंदिरमां प्रवेश करे तेवी खास व्यवस्था करवामां आवी छे। અહીં આવતા તમામ દર્શનાર્થીઓને ટેમ્પરેચર ગનથી ચકાસીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે। તો મંદિર ખુલતા પ્રથમ દિવસે જ ઓછી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિર પહોંચ્યા હતા। મહત્વનું છે કે મંદિરના દ્વાર તો ખુલ્યા છે, પરંતુ વાયરસના વધતા સંક્રમણને ધ્યાને રાખી સરકારની સૂચના મુજબ મંદિર સવારે 8 થી બપોરના 12 કલાક સુધી અને સાંજે 2 થી 6 કલાક સુધી ખુલ્લું રહેશે। તો મંદિરમાં 10 વર્ષથી નાના ભૂલકાઓ અને 65 વર્ષથી ઉપરના વૃદ્ધ સહિત સગર્ભા મહિલાઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં। બીજી તરફ જે કોઈ દર્શનાર્થીઓ આવશે તેમને પોતાના પગરખા પોતાના વાહનમાં જ મૂકવાના રહેશે। આજે લગભગ 3-1 મહિના પછી શક્તિપીઠ બહુચરાજી માં બહુચરના મંદિરના દ્વાર ખુલ્યા છે, તો ખૂબ લોકો આજે દર્શન કરવા માટે આજે રાહ જોઈ રહ્યા હતા કે ભાઈ માં બહુચરના ક્યારે દ્વાર ખુલે અને ક્યારે દર્શન કરીએ। તો આજે એમ લાગે છે કે માં બહુચરના દ્વાર ખુલ્યા એટલે ખૂબ આનંદ અનુભવે છે બધા લોકો, એમ ભક્તો તો એમ થાય આનંદ થાય, ખૂબ લોકોના ફોન પણ આવે છે કે ના ભાઈ માના દ્વાર ક્યાં લખું દર્શન કરવા આવીએ એમ। બીજું આ મા શક્તિપીઠ છે તો આ વિશ્વમાં તો છે જ, આ વિસ્તારમાં પણ કોઈ કેસ નથી કોરોનાના કારણે, અને બધા ઉપર માની પરમ કૃપા રહે એવી મા બહુચરણ પ્રાર્થના કરીએ। જય બહુચરાજી મંદિરે સામાન્ય રીતે દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થે આવતા હોય છે, જેને પગલે માતાજીનો પ્રસાદ ચુંગળી સહિતની પૂજાવિધિની સામગ્રી વેચતા સ્થાનિક વેપારીઓ પોતાનું પેટિયું રહેતા હોય છે। જો કે કમાણી કરવાની મુખ્ય સિઝનમાં જ લોકડાઉન રહેતા વેપારીઓને ભારે તકલીફ સાંપડી છે। અતુલ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ મહેસાણા।